नमस्कार दोस्तों, गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनो फरी एक बार एक नवा वीडियो में दिल थी हार्दिक स्वागत करू छू। आज वीडियो में दोस्तों बात करीशु RNSB एटले के राजकोट नागरिक सहकारी बैंक तरफ थी विविध पोस्ट माटे आवेली भर्ती विषय। विविध पोस्ट जेमा समावेश थाय छे प्यून एटले के पटावाड़ानो, बीजी पोस्ट छे जुनियर एक्जिक्यूटिव ट्रेनी माटेनी आ वेकेंसी छे। तो बन्ने पोस्ट माटे लायकातना धोरणो अने जरूरी शरतो शुं रहेशे तेना विशे विगतवार वात करीशु। एना पहेला तमाम मित्रोथी रिक्वेस्ट करू छू, तमारा मोबाइलमां टेलिग्रामनी एप्लिकेशन होय तो आपणा टेलिग्राम चेनलनी अंदर जरूरथी जॉइन करजो। हालमां टेलिग्राम चेनलनी अंदर 21,000 करता पण वधारे मेम्बर्स एक्टिव छे। तमारा बीजा मित्रो सुधी पण आ माहिती तमे जरूरथी पहोंचाडजो। दोस्तों समय नो वेस्ट ना करता आगळ वात करीशुं। तो RNSB नी ऑफिशियल वेबसाइट तमे जोई शको छो मोबाइल नी स्क्रीन पर। वधारे माहिती माटे वीडियो नी नीचे लिंक पण आपुं छुं वेबसाइट नी, त्यां जईने पण तमे माहिती मेळवी शकशो। RNSB नी ऑफिशियल वेबसाइट पर तमे जशो तो तमने कंईक आ प्रकारनुं ओवरव्यू जोवा मळशे। त्यां तमे जोई शको छो 3 वेकेंसीओ देखाई रही छे। एप्रेंटिस प्यून माटेनी 2 वेकेंसीओ छे, જ્યારે એક વેકેન્સી જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની છે। દરેક માટે લોકેશનો અલગ અલગ છે। હવે દોસ્તો આપણે એક એક કરીને સમજીએ તો એપ્રેન્ટિસ પ્યુન વાંકાનેર લોકેશન માટે જે ભરતી છે એના ફોર્મ 9 ડિસેમ્બરથી શરૂ થઈ ગયા છે, જ્યારે છેલ્લી તારીખ 16 ડિસેમ્બર એટલે કે એક વીક આપવામાં આવ્યું છે ફક્ત ને ફક્ત। હવે બાજુમાં ડિટેલના બાજુમાં વ્યૂ લખેલું છે, એના પર આપણે ક્લિક કરીશું જેથી કરીને જે તે માહિતી આપણને મળી જાય। તો એપ્રેન્ટિસ પ્યુન માટે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ વ્યક્તિ અરજી કરી શકશે। કોઈપણ શાખામાંથી તમે જો ગ્રેજ્યુએશન કર્યું હશે તો પણ દોસ્તો અરજી તમે કરી શકશો। લાસ્ટ ડેટ 16 ડિસેમ્બર છે। એજ લિમિટેશન એટલે કે વય મર્યાદા 30 યર્સ એટલે કે 30 વર્ષ સુધીની રાખવામાં આવી છે। જેઓ તમને કોઈપણ એક્સપિરિયન્સ નથી, તમે ફ્રેશર છો, જસ્ટ હમણાં જ તમે પાસ આઉટ કર્યું છે, ગ્રેજ્યુએશન કર્યું છે, તો પણ દોસ્તો એપ્રેન્ટિસ પ્યુન માટેની જે ભરતી છે એમાં ભાગ લઈ શકશો। રિમાર્ક પણ લખી છે, ધ અબો પોસ્ટ વિલ બી ફિલ અપ ફોર ફિક્સ ટર્મ એઝ પર રૂલ્સ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ સ્કીમ, ઓનલી લોકલ એન્ડ મેલ કેન્ડિડેટ વિલ બી કન્સિડર્ડ। તો આ જે ભરતી આવી છે તેમાં ફક્ત લોકલ કેન્ડિડેટ, હવે દોસ્તો આ વાંકાનેર લોકેશન માટે છે તો વાંકાનેર લોકેશન માટેના જે લોકલ કેન્ડિડેટ છે ફક્ત એવા જ ઉમેદવારો અરજી કરી શકશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને કોન્ટ્રાક્ટ બેઝ પર છે, જેમ કોન્ટ્રાક્ટ ફિનિશ થશે અથવા તો એપ્રેન્ટિસ સમયગાળો ફિનિશ થશે, 1 વર્ષ 2 વર્ષ જે પણ હોય ત્યાર પછી તમને છૂટા કરવામાં આવશે। એવી જ રીતે દોસ્તો એપ્રેન્ટિસ પ્યુન સુરેન્દ્રનગર માટે ભરતી છે, તેમાં પણ સેમ જ છે, લાયકાતના ધોરણો જરૂરી શરતો ઉપર મુજબ એટલે કે વાંકાનેર લોકેશન માટે જે છે એ પ્રમાણે જ રહેશે। ત્રીજી ખૂબ જ મહત્વની પોસ્ટ છે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની। હળવદ માટે આ ભરતી આવી છે, 10 ઓક્ટોબરથી ફોર્મ ભરવાના શરૂ થશે, જ્યારે તેની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર એટલે કે એક વીક આપવામાં આવી છે। આ પોસ્ટ માટે એજ લિમિટેશન 30 યર્સ રાખવામાં આવી છે। આ પોસ્ટ માટે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ હોવું જોઈએ, જ્યારે પ્યુન માટે હતું કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ પર્સન્ટેજ તમે જેટલા પણ લાવ તો પણ અરજી કરી શકશો। અહીંયા ફર્સ્ટ ક્લાસ તો આવેલો હોવો જોઈએ, ઉપરથી તમારે ગ્રેજ્યુએશન પણ કરેલું હોવું જોઈએ। તો દોસ્તો આમાં આર્ટ્સ વાળા અરજી નહીં કરી શકે, સ્પેશિયલી લખ્યું છે એક્સેપ્ટ આર્ટ એટલે કે આર્ટ્સ વાળા ઉમેદવારો અરજી નહીં કરી શકે। મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે કોઓપરેટિવ બેંક અથવા તો કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હશે એનો। કેન્ડિડેટ શુડ બી વેલ વર્સ વિથ કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ। હવે ત્રીજી વસ્તુ અહીંયા લખેલી છે કે ફ્રેશર ઉમેદવારો પણ અરજી કરી શકશે, જો એક્સપિરિયન્સવાળા નહીં મળ્યા તો ફ્રેશર ઉમેદવારો છે તે પણ અરજી કરી શકશે। અને આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેઝ પર છે, લોકલ કેન્ડિડેટ હશે તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે। તો દોસ્તો આ થઈ ત્રણ પોસ્ટ વિશે વિગતવાર માહિતી। હવે ક્વેશ્ચન છે કે અરજી કઈ રીતથી કરી શકાય? અરજી કરવા માટે એક જ ઓપ્શન છે, એપ્લાય નાવ, લોગિન બટન પર ક્લિક કરવાનું છે। ક્લિક કરતાની સાથે દોસ્તો તમે જોઈ શકો છો કંઈક આવું આવે છે, ઈમેલ ID પાસવર્ડ, પરંતુ હાલ આપણા પાસે ઈમેલ ID પાસવર્ડ નથી। તો તેના માટે તમારે શું કરવાનું રહેશે? તો તેના માટે રજિસ્ટર નાવ પર ક્લિક કરવાનું છે। રજિસ્ટર નાવ પર ક્લિક કરતાની સાથે અહીંયા ઘણા બધા ઓપ્શન્સ આવે છે। પહેલું ફર્સ્ટ નામ, તમારું પહેલું જે તમારું નામ હોય એ લખવાનું છે, લાસ્ટ ટાઈમ તમારી સરનેમ આવશે, એના પછી તમારી બર્થ ડેટ, ઈમેલ ID અને મોબાઈલ નંબર, આટલી વસ્તુ લખીને તમે રજિસ્ટર પર ક્લિક કરશો
तो ईमेल आईडी और पासवर्ड ना ऑप्शन है दोस्तों तमारा मोबाइल अथवा तो ईमेल आईडी पर आ जाए जेथी करीने हवे तेनो उपयोग करीने तमे अहींया जोई शको छो ईमेल आईडी ने पासवर्ड पर तमे क्लिक करी तमे डिटेल्स नाखी भरीने तमे साइन इन पर क्लिक करी अरजी करी शको छो। तो आ छे संपूर्ण विगतवार माहिती, आशा राखू छू तमने सौने आ माहिती खूब ज गमी हशे। जो खरेखर गमी हो तो वीडियो एक बार लाइक करजो, आवी दरोज नवी नवी अपडेट मेळवा अपना यूट्यूब प्लेटफॉर्म ने तमे दोस्तों भूलिया वगर जरूर थी जॉइन करी लेजो। फरीथी मळीशुं, त्यां सुधी गुड बाय, टेक केर, जय हिंद।